કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે વચ્ચે છે વિકીભાઈ, જેઓ આજે આપણને એક સરસ મજાની બાળ વાર્તા સંભળાવવાના છે. તો ચાલો બાળ મિત્રો, વિકીભાઈ પાસેથી સાંભળીએ આજની આ બાળ વાર્તા. તો બાળ મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો આજની આ બાળ વાર્તા. આજની બાળ વાર્તાનું નામ છે કાગડો ચાડિયો. એક ખેતર હતું. ખેતરમાં હરિયાળો પાક લહેરાય. ખેડૂતે તેનું રક્ષણ કરવા ખેતર વચ્ચે એક ચાડિયો ઉભો કર્યો હતો. ચાડિયાની આસપાસ ઘણા પંખી ઉડે ને કિલ્લોલ કરે. આ બધું ચાડિયાને ગમે. તેની પાસે રોજ એક કાગડો આવે. કાગડો તેના માથા બેસે ને ચરકે. ચાડિયાને તે ન ગમે. તે ઘણું કહે પણ કાગડો તો ન માને. આ કાગડાને એક ખોટી ટેવ હતી. તે બકબક બહુ કરે. ન બોલવાનું હોય ત્યાં પણ બોલે. ખેતરમાં ઘણા બધા પંખીઓ આવે. કાગડો એ સૌને ચાપલુસી કરે. પંખીઓને એ ન ગમે. ચાડિયા ભાઈ તો ચૂપ જ રહે. એકવાર કાગડો ચાડિયાને કહે, ચાડિયા ભાઈ તું ખેતરને રખેવાળી કરે છે પણ કઈ બોલતો તો નથી. ચાડિયો કહે, હું ભલે બોલતો ન હોઉં પણ રખેવાળી તો કરું છું ને. કાગડો બોલ્યો, અલ્યા તારું નામ ચાડિયો કેમ? તું ચાડી તો ખાતો નથી. ચાડિયો કહે, કાગડા ભાઈ આ નામ તો તમારું હોવું જ જોઈએ. તમે રોજ બધાને પંચાયત કરો છો ને. પંખીઓ તેમની વાત સાંભળતા હતા. ઓલો કહે, કાગડો ચાડિયો. બીજા પંખીઓ પણ કાગડાને ખીચાવા લાગ્યા. કાગડો ચાડિયો, કાગડો ચાડિયો, કાગડો ચાડિયો. ખેતરમાં કાગા રોડ મચી ગઈ. પંખીઓની સાથે ગાય, ભૂંડ, બકરી જેવા પ્રાણીઓ પણ જોડાયા. આ જોઈ કાગડો તો અકળાયો. તે ખેતર છોડીને ગયો તે ગયો, ફરી દેખાયો જ નહીં. ચાડિયા ભાઈને નિરાંત થઈ ગઈ. પશુ પંખીઓને પણ શાંતિ થઈ. દોસ્ત ના દેખે ખુદ ના કરે પારકી પંચાત. એ જન હળદૂટ પામતો પડતી એને લાત.